વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા માય ભક્તો માટે મહત્વના સમાચાર છે અંબાજીમાં પણ તૈયાર થશે વારાણસી જેવો કોરિડોર સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે જેના પગલે શ્રદ્ધાળુઓ મંદિરમાં દિશાયંત્રના દર્શન કરી સીધા ગબ્બર સુધી પહોંચી શકશે અઢી કિલોમીટરના કોરિડોર ઉપર પગપાળા અને ઇલેક્ટ્રિક વાહન આમ બંને રીતે જઈ શકાશે આ પ્રોજેક્ટથી અંબાજીના મુખ્ય મંદિરનું પરિસર પણ ત્રણ ગણું વિસ્તૃત કરાશે અને ગબ્બર પરિસર ડબલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં કરવામાં આવશે સાથે જ આ કોરિડોર રૂટ ઉપર દિવ્ય દર્શનની ચોક પાર્કિંગ એમ્યુનિટીઝ બ્લોક ટુરિસ્ટ ફેસિલિટી રોપવે ટર્મિનલ સતી સરોવર સતીઘાટ ઈવી સ્ટોપ અને ઇવેન્ટ ગ્રાઉન્ડ પણ બનશે હાલના તબક્કે આ મહત્વના પ્રોજેક્ટને લઈને સર્વેની કામગીરી પ્રારંભ કરી દેવામાં આવે છે અને જેના બાદ આ માર્ગ ઉપર આવતા કેટલાક રહેઠાણોને બિલ્ડિંગોને દૂર કરવાની નોટિસ પણ આપવામાં આવી છે કાશી કોરિડોર બન્યો મહાકાલ કોરિડોર બન્યો એ રીતે અંબાજી શક્તિપીઠમાં પણ એક ગબ્બર અને અંબાજીનું મુખ્ય મંદિર આ બંનેને જોડતું આખો એક કોરિડોર તૈયાર કરવાનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે જેની ટોટલ લાગત કિંમત લગભગ બારસો કરોડની આજુબાજુ થવાની છે તો ભવિષ્યમાં જ્યારે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવી જશે ત્યારે કોઈ પણ ભક્ત જે છે એ મુખ્ય મંદિરમાં આવ્યા પછી એ કોરિડોરમાંથી સીધું ચાલી પોતાના ચાલતા ચાલતા જ ગંભર સુધી પહોંચી શકશે એની સાથે સાથે એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું કોરિડોર હોય કે બીજી સુવિધાઓ હોય અને રોપવેનું નૂતનીકરણ હોય એવી ઘણી બધી વસ્તુઓ જે છે એ કોરિડોરના વિકાસ પ્લાનમાં લેવામાં આવ્યું છે સાથે સાથે અંબાજીનો જે વિકાસ નકશો તૈયાર થયો છે એ વિકાસ નકશાને પણ એની સાથે જોડવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં અંબાજી ગામને ડેવલપમેન્ટમાં પણ ખૂબ મોટો થશે કામગીરી અત્યારે સરકાર લેવલે ડિસિઝન વગેરે ફાઈનલ થયા પછી ટેન્ડર વેન્ડરની કામગીરી બધું રાજ્ય સરકાર લેવલથી જ થવાની છે એની માહિતી જિલ્લા કક્ષાએ બહુ ઉપલબ્ધ નથી પણ ટૂંક સમયમાં એ કામગીરી બધી શરૂ થશે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતા માય ભક્તો માટે મહત્વના સમાચાર છે અંબાજીમાં પણ તૈયાર થશે વારાણસી જેવો કોરિડોર સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગબ્બરને સાંકળતો શક્તિ કોરિડોર બનાવવામાં આવશે જેના પગલે શ્રદ્ધાળુઓ મંદિરમાં દિશાયંત્રના દર્શન કરી સીધા ગબ્બર સુધી પહોંચી શકશે અઢી કિલોમીટરના કોરિડોર ઉપર પગપાળા અને ઇલેક્ટ્રિક વાહન આમ બંને રીતે જઈ શકાશે આ પ્રોજેક્ટથી અંબાજીના મુખ્ય મંદિરનું પરિસર પણ ત્રણ ગણું વિસ્તૃત કરાશે અને ગબ્બર પરિસર ડબલ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં કરવામાં આવશે સાથે જ આ કોરિડોર રૂટ ઉપર દિવ્ય દર્શનની ચોક પાર્કિંગ એમ્યુનિટીઝ બ્લોક ટુરિસ્ટ ફેસિલિટી રોપવે ટર્મિનલ સતી સરોવર સતીઘાટ ઈવી સ્ટોપ અને ઇવેન્ટ ગ્રાઉન્ડ પણ બનશે હાલના તબક્કે આ મહત્વના પ્રોજેક્ટને લઈને સર્વેની કામગીરી પ્રારંભ કરી દેવામાં આવે છે અને જેના બાદ આ માર્ગ ઉપર આવતા કેટલાક રહેઠાણોને બિલ્ડિંગોને દૂર કરવાની નોટિસ પણ આપવામાં આવી છે કાશી કોરિડોર બન્યો મહાકાલ કોરિડોર બન્યો એ રીતે અંબાજી શક્તિપીઠમાં પણ એક ગબ્બર અને અંબાજીનું મુખ્ય મંદિર આ બંનેને જોડતું આખો એક કોરિડોર તૈયાર કરવાનું આયોજન સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે જેની ટોટલ લાગત કિંમત લગભગ બારસો કરોડની આજુબાજુ થવાની છે તો ભવિષ્યમાં જ્યારે આ પ્રોજેક્ટ અસ્તિત્વમાં આવી જશે ત્યારે કોઈ પણ ભક્ત જે છે એ મુખ્ય મંદિરમાં આવ્યા પછી એ કોરિડોરમાંથી સીધું ચાલી પોતાના ચાલતા ચાલતા જ ગંભર સુધી પહોંચી શકશે એની સાથે સાથે એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું કોરિડોર હોય કે બીજી સુવિધાઓ હોય અને રોપવેનું નૂતનીકરણ હોય એવી ઘણી બધી વસ્તુઓ જે છે એ કોરિડોરના વિકાસ પ્લાનમાં લેવામાં આવ્યું છે સાથે સાથે અંબાજીનો જે વિકાસ નકશો તૈયાર થયો છે એ વિકાસ નકશાને પણ એની સાથે જોડવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં અંબાજી ગામને ડેવલપમેન્ટમાં પણ એ કોરિડોરથી ખૂબ મોટો થશે કામગીરી અત્યારે સરકાર લેવલે ડિસિઝન વગેરે ફાઇનલ થયા પછી ટેન્ડર વેન્ડરની કામગીરી બધું રાજ્ય સરકાર લેવલથી જ થવાની છે એની માહિતી જિલ્લા કક્ષાએ બહુ ઉપલબ્ધ નથી પણ ટૂંક સમયમાં એ કામગીરી બધી શરૂ થશે